નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં ને? જી હા મિત્રો, હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત વિવેક સેતન્ના. તો હવે ઝાઝો સમય ન બગાડતા ખૂબ જ ઝડપથી આપણે આપણા અભ્યાસક્રમ તરફ આગળ વધીએ. તો આજના ધોરણ 12ના SPCC વિષયના ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે SPCC વિષયની અંદર સૌપ્રથમ આગળ વધીશું. તો મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે SP ચેપ્ટર નંબર 3, એની અંદર ટોપિક છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. અત્યાર સુધીની અંદર મિત્રો, મેં તમને સૌથી પહેલાં વાલા ડિબેન્ચરનો અર્થ ભણાવેલો, એની પ્રસ્તાવના ભણાવેલી, ત્યારબાદ મેં તમને ડિબેન્ચરના જુદા જુદા પ્રકારો વિશે માહિતી આપેલી, ત્યારબાદ આપણે ડિબેન્ચર ફેરબદલીની વિધિ પણ ભણી ગયા, ડિબેન્ચર હોલ્ડરોના અધિકારો પણ ભણી ગયા. ત્યારબાદ એક ટોપિક આવે છે હવે, કે જે આજનો આપણો ટોપિક છે, કે જેનું નામ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. જી હા દોસ્તો, આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે, એના હજી પણ બે નામ છે. એક તો કે ટ્રસ્ટ કરાર, અને ત્રીજું ટ્રસ્ટ ન્યાસ. જી હા મિત્રો, સંન્યાસ હોય ને, સંન્યાસ બોલીએ ને આપણે, એમાંથી આગળથી સ કાઢી નાખો એટલે પાછળ વધે ન્યાસ. જી હા, એ જ. તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર અને ટ્રસ્ટ ન્યાસ, આ રીતે આજનો આપણો ટોપિક બનેલો છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ ટોપિક. મિત્રો, આ ટ્રસ્ટ ડીડ એટલે શું? તો એના માટે પહેલાં તમારે ડિબેન્ચર ટ્રસ્ટી વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. યાદ કરો મિત્રો, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો, એની અંદર એક પોઈન્ટ આવતો હતો જેને યાદ રાખવા માટે આપણે સૂત્ર પણ બનાવ્યું હતું, નાનીના વ્યાજમાં તક અન્ય, એમાં આવતો નાની, ની ની એટલે ટ્રસ્ટીની નિમણૂંક, બરાબર છે ને મિત્રો? તો ટ્રસ્ટીની નિમણૂંક નામનો જે પોઈન્ટ હતો ત્યારે પણ મેં તમને માહિતી આપેલી હતી, એ જ પોઈન્ટ આજે આપણે અહીંયા પાછો રિપીટ પહેલાં સમજવાનો છે. તો ટ્રસ્ટ ડીડ નામનો જે ટોપિક છે એને એક્સપ્લેન કરવા માટે પહેલાં તમારે ટ્રસ્ટીઓની એક્સપ્લેન કરવાના રહેશે. ટ્રસ્ટીઓ એટલે શું? ડિબેન્ચર ટ્રસ્ટીઓ એટલે શું? તો મિત્રો, યાદ કરો, ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. શું છે? લેણદારો. ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે, એટલે કે કંપનીની બહારના માણસો છે. એ એક નથી, એ અનેક હોય છે, એટલે કે ઘણા બધા હોય છે. એ અલગ અલગ વિસ્તારની અંદર છૂટા છવાયેલા હોય છે, તે વારંવાર બદલાતા રહેતા હોય છે, તેઓ રોજબરોજ કંપનીમાં આવતા નથી. માની લ્યો કે ડિબેન્ચરની મુદ્દત 5 વર્ષની હોય છે, તો જેવા 5 વર્ષ પૂરા થશે ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરો આવશે અને પૈસા લઈ અને વયા જશે. તો આમ એ કંપનીની બહારના માણસો છે, દુનિયાભરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર છૂટા છવાયેલા પથરાયેલા હોય છે, એ કંપનીમાં રોજબરોજ આવતા નથી. તો આથી ઘણીવાર કંપનીના સંચાલકો દ્વારા ડિબેન્ચર હોલ્ડરો સાથે અન્યાય થતો હોય છે, એમનું શોષણ કરવામાં આવતું હોય છે. જેમ કે તો કે એમને સમયસર વ્યાજ ન આપે, પૂરું વ્યાજ ન આપે, અથવા એમને સમયસર નાણાં પરત ન કરે, ઓછા નાણાં આપે, એમના હિતો અને હક્કોનું રક્ષણ કરવામાં આવતું નથી. તો આથી એક દિવસ બધા ડિબેન્ચર ધારકો એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા વિચારણા કરી અને બધાએ નક્કી કર્યું કે હવે આ મુસીબતમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. તો બધા ડિબેન્ચર હોલ્ડરોએ ભેગા મળી અને નક્કી કર્યું કે આપણા બધામાંથી આપણે ચૂંટણી કરીએ અને અમુક પ્રતિષ્ઠિત એવા હોશિયાર, ભણેલ ગણેલ, સમજદાર કે જેનું બધા માનતા હોય એવા વ્યક્તિઓને આપણે અલગ ચૂંટી કાઢીએ. તો બધા ડિબેન્ચર હોલ્ડરો ભેગા થયા અને ચૂંટણી કરી અને પોતાનામાંથી અમુક વ્યક્તિઓને અલગ ચૂંટી કાઢ્યા, જેને કહેવાય છે ડિબેન્ચરના ટ્રસ્ટીઓ. તો આ ડિબેન્ચરના ટ્રસ્ટીઓ શું કરે છે? તો કે ડિબેન્ચરના ટ્રસ્ટીઓ ઓલવેઝ કંપનીમાં હાજર હોય છે. જ્યારે પણ સંચાલકો ડિબેન્ચર હોલ્ડરોને લગતો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા માગતા હોય તો કંપનીના સંચાલકોએ સૌથી પહેલા વહેલા ડિબેન્ચરના ટ્રસ્ટીઓને પૂછવું પડે છે. ડિબેન્ચરના ટ્રસ્ટીઓ છે એ ડિબેન્ચર હોલ્ડરોને પૂછે છે, બરોબર છે? આમ ટ્રસ્ટી છે ને એ જોડતી કડી છે. કોને ને કોને? તો કે ડિબેન્ચર હોલ્ડરો અને સંચાલકોને.
ડિબેન્ચર હોલ્ડરોને કંપનીનું કાંઈ કામ હોય તો પેલા ટ્રસ્ટીને કહેવાનું, ટ્રસ્ટી સંચાલકોને કહેશે. એવી જ રીતે કંપનીને શેર ડિબેન્ચર હોલ્ડરોનું કામ હોય તો કંપનીએ એટલે કે સંચાલકોએ પેલા ટ્રસ્ટીને કહેવાનું અને ટ્રસ્ટી પછી ડિબેન્ચર હોલ્ડરોને કહેશે. તો આમ ટ્રસ્ટી છે ને એ મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે, એ ડિબેન્ચર ધારકોના સમુદાયનું નેતૃત્વ કરે છે, એમના હિતો અને હકોનું રક્ષણ કરે છે. તો આ છે ટ્રસ્ટીઓ. તો આપણો એક પેરેગ્રાફ થશે બરોબર, જે તમને સ્ક્રીન ઉપર બીજા નંબરનો પેરેગ્રાફ જોવા મળશે બરોબર છે, કે કંપનીના જે ડિબેન્ચર હોલ્ડરો છે એ બિનસંગઠિત એટલે કે છૂટા છવાયેલા હોય છે. આ કારણે ઘણીવાર છે એમાંથી અમુક વ્યક્તિઓને પ્રતિનિધિ એટલે કે પોતાના જે ટ્રસ્ટીઓ હોય છે એમની નિમણૂક કરવામાં આવે છે અને જે સમગ્ર ડિબેન્ચરના સમુદાયનું પ્રતિનિધિત્વ એટલે કે નેતૃત્વ સંભાળે છે અને આ રીતે છે એ એમના હિતોનું રક્ષણ કરે છે. આવો તમને બીજો પેરેગ્રાફ જોવા મળશે. ત્યારબાદ હવે હું તમને પહેલો પેરેગ્રાફ સમજાવું છું કે ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું. ટ્રસ્ટીઓ તો મેં તમને સમજાવ્યું, હવે હું તમને સમજાવું છું ટ્રસ્ટ ડીડ એટલે શું. તો કે મિત્રો, જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે ને, જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે ને, તો આ ડિબેન્ચર ખરીદે છે કોણ? તો કે આ ડિબેન્ચર ખરીદે છે જાહેર જનતા, એટલે કે ડિબેન્ચર હોલ્ડર, ડિબેન્ચર ધારક. તો જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે સામે જાહેર જનતા એટલે કે ડિબેન્ચર ધારક આ ડિબેન્ચર ખરીદે છે. તો અહીંયા કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો લેખિતમાં એક કરાર કરવામાં આવે છે. આપણે કહીએ ને સોગંદનામું કર્યું, સ્ટેમ્પ પેપર, આવા શબ્દો તમે સાંભળ્યા હશે. તો જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે ને ત્યારે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો એક લેખિતમાં કરાર કરવામાં આવે છે અને આ કરારની અંદર ઘણી બધી શરતો લખેલી હોય છે અને આ શરતોનું કંપનીએ અને ડિબેન્ચર ધારકોએ બંનેએ પાલન કરવું પડે છે. તો આવી જે એક શરતોનો કાયદેસરનો લેખિતનો કરાર તૈયાર કરવામાં આવે છે એને કહેવાય છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડીડને ગુજરાતીમાં કહેવાય કરાર, એટલે જ એનું બીજું નામ હતું ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર અને ટ્રસ્ટ ન્યાસ. તો ફરી એક વાત હું એની ડેફિનેશન બોલું છું કે જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો એક લેખિતમાં કરાર કરવામાં આવે છે ને જેની અંદર જુદી જુદી શરતો હોય છે, તો આ શરતોના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કહે છે, જે તમને પહેલા પેરેગ્રાફની છેલ્લી લીટીમાં જોવા મળશે. તો આ છે ટ્રસ્ટ ડીડ. સાહેબ આ શું કામ તૈયાર કરવામાં આવે છે? તો કે કાલ સવારે જો કંપની છે એ પૈસા પાછા ન આપે અથવા વ્યાજ ન આપે અથવા તો આમાંની કોઈ પણ શરતોનું જો કંપની પાલન ન કરે તો ડિબેન્ચર ધારકો પાસે આ કાયદેસરનો લેખિતનો પુરાવો રહેશે. તો ડિબેન્ચર હોલ્ડરો આ કરારની શરતોનું કંપની પાસે પાલન કરાવડાવી શકે છે અને દરેક કંપની આ શરતોનું પાલન કરવું જ પડે છે. તો ડિબેન્ચર હોલ્ડરોના ફાયદા માટે, એમના હિતો અને હકોના રક્ષણ માટે આવો એક કરાર તૈયાર કરવો ફરજિયાત છે, જેને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જેવો ટ્રસ્ટ ડીડ તૈયાર થઈ જાય ને, આ કરાર તૈયાર થઈ જાય ને, એટલે એની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. કોણે કરાવવાની? તો કે કંપનીએ કરાવવાની. શું કામે? જેથી કરીને કંપની રજિસ્ટ્રારને એટલે કે સરકારને ખબર પડે કે આ નામની કંપનીએ આ તારીખના રોજ આ વ્યક્તિને ડિબેન્ચર વેચેલા છે અને એની પાસેથી આટલી શરતોને આધીન રહીને રૂપિયા ઉછીના લીધેલા છે. તો આવો એક આ કરાર જે તૈયાર થાય છે ને ટ્રસ્ટ ડીડ, મિત્રો, એની તમારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે અને જેવી તમે એની પાસે નોંધણી કરાવશો એટલે એની અંદર જેટલી શરતો છે એનું કંપનીએ ફરજિયાત પાલન કરવું જ પડશે, અન્યથા કંપનીને દંડ અથવા સજા પણ થઈ શકે છે. મિત્રો, એક વખત તમે કંપની રજિસ્ટ્રાર પાસે ટ્રસ્ટ ડીડની નોંધણી કરાવી દો ને
ત્યારબાદ એની અંદર જેટલી શરતો છે ને એમાંની કોઈ પણ શરતોમાં તમારે કોઈ પણ પ્રકારનો જો ફેરફાર કરવો હોય ને સાહેબ, તો એના માટે તમારે બધા જ ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવવી પડે અને બધા જ ડિબેન્ચર હોલ્ડરોની પરવાનગી, મંજૂરી, પરમિશન લેવી પડે છે. ફોર એક્ઝામ્પલ, તો કે માની લ્યો કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા ત્યારે વ્યાજનો દર આપણે નક્કી કર્યો હતો 5%, તો શરતમાં 5% લખાયેલું હશે, કરારમાં 5% લખાયેલું હશે, કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવાઈ ગયું. હવે કંપનીની પરિસ્થિતિ થોડીક નબળી થઈ અને કંપનીને વિચાર આવ્યો કે ભાઈ અમે 5% વ્યાજ નહીં આપીએ, અમે આ વર્ષે 4% વ્યાજ આપશું. તો એ ફેરફાર એમદમ જાતે ન થાય મિત્રો. એના માટે દરેક ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવવી પડે છે અને ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવી અને એમની પરવાનગી લેવી પડે છે. બધાને પૂછવાનું કે ભાઈ આ વર્ષે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હોવાને કારણે અમે તમને 5% જગ્યાએ 4% વ્યાજ આપશું, બોલો તમને કોઈને કાંઈ વાંધો? જો બધા ડિબેન્ચર હોલ્ડરો કંપનીને છે થોડીક છૂટછાટ આપે, એમની પરિસ્થિતિ સમજે ને હા પાડે, તો જ આ શરતમાં ફેરફાર થાય, તો જ કરારમાં ફેરફાર થાય. બાકી સાહેબ પોસિબલ નથી. તો આ રીતે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થાય છે. એની અંદર જુદી જુદી શરતો હોય છે જેનું કંપનીએ પાલન કરવાનું હોય છે. આ ઉપરાંત એની કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. અને એકવાર નોંધણી કરાવ્યા બાદ એની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય મિત્રો, તો એના માટે સમગ્ર ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવી અને એની પરવાનગી લેવી આવશ્યક છે. એની પરવાનગી હોય તો શરતોમાં ફેરફાર થાય, કરારમાં ફેરફાર થાય, અન્યથા ફેરફાર ન થાય. તો આ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. તો આજ માટે બસ આટલું જ વિદ્યાર્થી મિત્રો. જી હા, ખૂબ જ ઝડપથી આપણે મળીશું એક નવા ટોપિક સાથે. બસ ત્યાં સુધી આજે જે ભણાવેલું છે તેનું વારંવાર રિવિઝન કરતા રહો, અને જો આપને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો એની ટાઈમ મને કોલ કરી શકો છો. મારા કોન્ટેક નંબર તમને સ્ક્રીન પર આપેલા છે. બસ આપ ઘરે રહો, સુરક્ષિત રહો અને આપના પરિવારજનોનું ધ્યાન રાખો. તો ખૂબ જ ઝડપથી મળીશું એક નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.